चलो नमस्ते विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। मजा में छो ने बधाय? चलो आज आप धोरण छे त्रण अने विषय छे आपणे आसपास, धोरण त्रण विषय आसपास, जेनु शीर्षक छे आपणे कि खाधा विना न चाले, खाधा विना न चाले। तो आपणे छे ने अहींया अमुक चित्र आप्या छे, અમુક મિત્રોના ચિત્રો આપ્યા છે, જો બધા છોકરાઓ બેસીને વાતું કરે છે એવા ચિત્રો આપ્યા છે। તો પહેલો છોકરો છે એ શું કહે છે કે ગઈ રાત્રે મેં બાજરીનો રોટલો અને ગોળ ખાધા હતા। આપણે આ પાઠનું શીર્ષક જ એવું છે કે ખાધા વિના ન ચાલે, એટલે આમાં જે વાતું હશે તે ખાવા ઉપર રહેશે, બરાબર। પહેલો છોકરો છે શું કહે છે કે ગઈ રાત્રે મેં બાજરીનો રોટલો અને ગોળ ખાધા હતા। પછી આ છોકરી શું કહે છે કે મેં તો દાળ ભાત બનાવ્યા હતા। પછી આ છોકરી શું કહે છે ગઈકાલે મારે ત્યાં જમવાનું તો બન્યું ન હતું। પછી આ છોકરો શું કહે છે કે હું મારા દાદી સાથે લંગર માટે ગુરુદ્વારે ગયો હતો, અમે ત્યાં રોટલી અને દાળ જમ્યા। પછી આ છોકરી શું કહે છે કે માએ ખીર અને પૂરી બનાવી હતી, તે મને જરાય પસંદ નથી, આથી તો મેં પુડલા ખાધા। પછી આ છોકરી શું કહે છે, કહે છે કે મારી માતાએ ઇડલી રાંધી હતી, મેં ખૂબ જ ખાધી, એ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે। પછી આ છોકરો શું કહે છે અહીં બેઠો છે, તે કહે છે કે મારી માતા જ્યાં કામ કરે છે ત્યાંથી અમારા માટે દાબેલી લાવી હતી, અમે એની ખૂબ જ મજા માણી। આવી રીતના ખાવા વિશે બધા છોકરાઓ વાતું કરે છે। એક છોકરો કહે છે કે અમે ગુરુદ્વારા, એટલે ગુરુદ્વારા એટલે એ શીખનો છોકરો હોય, કેવો હોય શીખ, તો કે અહીંયા એને ત્યાં શું જમ્યું, દાળ રોટલી જમ્યા। પછી આ એમ કહે છે કે મારી માતાએ ઇડલી ખૂબ સરસ બનાવી તે અમે જમી। પછી એક છોકરીને દાળ ખીર અને પૂરીને પસંદ નથી, આવું બધું વાર્તાલાપ કરે છે આ બધા મિત્રો ભેગા થઈને। ચાલો તો હું તમને એક ખોરાક વિશે વાત કહું કે ખાધા વિના ન ચાલે, શીર્ષક કેમ આપ્યું છે ખાધા વિના ન ચાલે। તો સાચી વાત છે ને કે ખાવાથી જ આપણે શરીર માટે શરીરમાં શક્તિ આવે, તેથી આપણે પોષણયુક્ત ખોરાક ખાવો જોઈએ, કેવો, જે આપણને શક્તિ પૂરી પાડે, શરીરની વૃદ્ધિ કરે અને રોગ સામે રક્ષણ મેળવવાની શક્તિ આપે। ખોરાકના બધા જ પોષકો પોષકમાંથી ઘટકો મળી રહે તેવો સમતોલ આહાર આપણે લેવો જોઈએ। આપણા શરીરને પૂરતા પોષક તત્વો મળી રહે તે માટે દૂધ, જુદા જુદા ધાન્ય એટલે અનાજ, કઠોળ, લીલા શાકભાજી અને પાકા ફળોનો સમાવેશ આપણા ભોજનમાં કરવો જોઈએ। તમે આ બધું જમો તો તેમાંથી આપણને પોષક તત્વો મળી રહે। આપણે એકની એક જ વસ્તુ દરરોજ ખાવાથી કે ન ભાવતી વસ્તુઓ ન ખાવાથી અમુક તત્વોની ઉણપ રહે છે, પરિણામે રોગનો ભોગ બનીએ છીએ। ભારતના જુદા જુદા રાજ્યના લોકો, તમને ખબર છે ભારતમાં જુદા જુદા લોકોના ખોરાક છે ને અલગ અલગ હોય છે, જેમ કે તમિલનાડુ અને કેરળના લોકોનો ખોરાક હોય તો અલગ હોય, ગુજરાતના લોકોના ખોરાક અલગ હોય। આવી રીતના ખોરાક વિશે આપણે જાણકારી મેળવી। તો હવે આપણે ખોરાક કેવી રીતના લેવો જોઈએ અને શું લેવું જોઈએ તે વિશે હું તમને કહું। તો એક તો ખોરાક છે તે ખૂબ જ ચાવીને ખાવો જોઈએ, અઠવાડિયામાં રોજ જુદી જુદી દાળ ખાવી જોઈએ, રોજના આહારમાં લીલા શાકભાજી ખાવા જોઈએ અને ફળોનો ઉપયોગ પણ કરવો જોઈએ અને જમ્યા પછી બ્રશથી દાંત સાફ કરવા જોઈએ। આવી બધી ટેવો આપણા જીવનમાં આપણે ઉતારવી જોઈએ। ચાલો હવે આપણે આગળ જોઈએ, આપણે આ પાના નંબર જે છે તે આપણે 38 પૂરું કર્યું, હવે પાના નંબર છે 39, જે પાના નંબર છે 39, જો અહીંયા તમને દેખાય છે એક પ્લેટનું ચિત્ર આપ્યું છે, આ એક પ્લેટનું ચિત્ર આપ્યું છે, તેમાં તમારે શું કરવાનું છે કે ગઈકાલે રાત્રે તમે શું જમ્યા તેના વિશે યાદી કરવાની છે। અહીંયા તો મેં લખ્યું છે મારી રીતે, પણ તમારે તમે જમ્યા હો તે પણ લખી શકો। તો આપણે શું લખશું કે લગભગ આ વસ્તુ જે મેં લખી છે તે બધા જ જમતા હોય છે,
जेम के भाखरी, खीचड़ी, पापड़, शाक, दूध, सलाड। रात्रे आपणे आवो हलको खोराक लई शकीए छीए, खीचड़ी भाखरी। लगभग बधाना घरमां राते खीचड़ी होय छे, कारण के तेमां बाळको होय घरमां अने वृद्ध माणसो पण होय, तो ते खीचड़ी अने दूध खाई शके ते माटे। पछी छे विचारो अने कहो। शू छे? विचारो अने कहो। हवे मैं एवुं पूछ्युं छे के तमने खबर केम पड़े के तमने भूख लागी छे, खबर केम पड़े तमने के भूख लागी छे, तो शू कहो तमे के अमारुं पेट खाली खाली लागे, काम करवानी इच्छा न थाय, अशक्ति जणाय अने कंईक खावानुं मन थाय। आ उपरथी आपणने खबर पड़े के आपणने भूख लागी छे। पछी छे बीजो प्रश्न, શું તમારે ઘરે જમવાનું ન બન્યું હોય તેવું કોઈ દિવસ થયું છે? તમારા ઘરે કોઈ દિવસ જમવાનું ન બન્યું તેવો દિવસ કોઈ દિવસ આવ્યો છે? તો શું લખો તમે જવાબમાં કે હા, આપણે અમારે એક વખત મારી મમ્મીને મેલેરિયા તાવ આવ્યો હતો, અથવા તો કાંઈ પણ બીજી મજા ના હોય, ત્યારે ત્રણેક દિવસ સુધી ઘરમાં રસોઈ બની નહોતી, પરિણામે અમારે બહારથી ભોજનની વ્યવસ્થા કરવી પડી હતી। આવી રીતના તમે કારણ કહી શકો, અથવા બીજું કારણ પણ તમને તમે વિચારીને કહી શકો છો। પછી છે એક બાળકના ઘરમાં જમવાનું બન્યું ન હોય તો એનું કારણ શું હોઈ શકે? એક બાળકના ઘરમાં જમવાનું ના બન્યું હોય તો એનું કારણ શું હોઈ શકે? કારણ તો ઘણા બધા હોય। આપણે આ ઉપર જોયું કે તેની મમ્મીને મજા નહોતી, તે દિવસે ત્રણ ચાર દિવસ તેણીએ જમવાનું ન બનાવ્યું। એવી રીતના બીજા પણ ઘણા કારણ હોઈ શકે તો શું લખો તમે કે એને એક કારણ હોઈ શકે કે બાળકના માતા પિતા ગરીબ હોય, જે 2 ટકનું જમવાનું પણ મેળવી શકતા ન હોય, બાળકની માતા બીમાર હોય અને પિતા મજૂરી કામે ગયા હોય, આવા બધા કારણ હોઈ શકે। ચાલો પછીનો પ્રશ્ન છે, શું બધા બાળકોએ ગઈકાલે એક સરખો ખોરાક ખાધો હતો? અને કેમ ખાધો હતો, કેમ ન ખાધો હતો, તો કેમ એનું કારણ આપણે કહેવાનું છે। તો શું લખો તમે એમાં કે ના, બધા બાળકોએ ગઈકાલે એક સરખો ખોરાક ખાધો ન હતો, કારણ કે બધા જ બાળકો જુદા જુદા કુટુંબમાંથી આવે છે। તમે જોયું ને અહીંયા આ બધા જે મિત્રો આપણે આ પાના નંબર 38 ઉપર મેં તમને ચિત્ર બતાવ્યા, તે બધા મિત્રો છે, પણ તે અલગ અલગ કુટુંબના છે, તેથી બધાએ એક સરખો ખોરાક ન ખાધો, કારણ કે કોઈએ દાળ ભાત બનાવ્યા તો કોઈના ઘરે જમવાનું નહોતું બન્યું, તો કોઈએ બાજરીનો રોટલો અને ગોળ ખાધા, કોઈએ ખીર અને પૂરી બનાવ્યા, તો કોઈએ ઇડલી બનાવી। આવી રીતના બધાના ઘરમાં જુદો જુદો ખોરાક હોય છે, અને આ બાળકો વિવિધ ભારતના વિવિધ રાજ્યના પણ હોઈ શકે, માટે બધા બાળકોનો ખોરાક એક સરખો હોતો નથી। ચાલો આપણે આ પાના નંબર 39 પૂરું કર્યું, હવે આપણે પાના નંબર 40 જોઈએ, જે પાના નંબર છે 40 લખ્યું છે કે વિપુલનું કુટુંબ। આપણે વિપુલના કુટુંબ વિશે જાણીએ કે વિપુલના ઘરમાં 4 સભ્યો છે। વિપુલના ઘરમાં કેટલા સભ્ય છે? 4। વિપુલ ખાય છે એવું બધા ખાતા નથી। શું તમે એવું વિચારો છો કે વિપુલ જમે છે એવું જ ઘરના બીજા લોકો જમતા નથી કે જમી શકતા નથી? અને એવું કેમ થતું હશે? તો શાળાએથી પાછા આવતા વિપુલ મકાઈ ડોડા લઈને આવે છે। તે ઘરે આવ્યો અને તેની માતાને પૂછ્યું, મુન્ની ક્યાં છે, મારે તેને જોવી છે, મુન્ની ક્યાં છે, મારે તેને જોવી છે। તેની માતાએ કહ્યું, મુન્ની ઉપરના રૂમમાં છે। વિપુલે તેની દાદીનો હાથ પકડી કહ્યું, તમે પણ મારી સાથે ઉપર આવો। તેની માતાએ વિપુલને રોક્યો અને કહ્યું, બાને ભોજન કરી લેવા દે, મેં એમના માટે દાળમાં રોટલી પલાળીને રાખી છે। દાદીએ વિપુલની માતાને કહ્યું, શું તે દાળમાં ખાંડ નાખી છે? વિપુલની માતાએ કહ્યું, મેં દાળ ચાખી છે, તે સારી જ બની છે। વિપુલે તેના દાદીની થાળી લીધી, તે દોડીને ઉપર ગયો, તેણે દાદીને પણ ઉપર આવવા કહ્યું। દાદીએ કહ્યું,
हूँ तारी उमरनी हती त्यारे थोड़ीक ज वारमां पर्वत पर चढ़ी जती हती। विपुल मकाई डोडा खातो हतो, तेने तेना मम्मी ने मकाई आपी। विपुल हाथ धोई पछी नानी मुनि ने उचकी। अचानक मुनि रड़वा लागी। मम्मीए कह्युं ते भूखी थई छे, माँ मुनि ने खवड़ावा नीचे बैठी। आवी रीतना तेना दादी अने तेना मम्मी अने तेना तेनी बेन जे मुनि छे तेना विशे आपणे विपुलना कुटुंबमां जाण्युं। ते दादीमां घरडा छे, ते गड़ी दाळ खाय छे एटले मीठी दाळ खान नाखेली। पछी हवे आपणे छे अहींया अमुक प्रश्न आप्या छे કે દાદી કેમ જલ્દી દાદર ચડી શકતા નથી, દાદી દાદર કેમ જલ્દી ન ચડી શકે, તો શું લખો જવાબમાં તમે? ખબર જ હોય કે ઉંમરવાળા માણસો થાય મોટી ઉંમરના, એટલે તે ઘડીકમાં દાદર ન ચડી શકે, તો શું લખો તમે? કે મારા દાદી ખૂબ જ મોટી ઉંમરના હોવાથી અશક્ત હોય છે, તેથી તે દાદર ચડી શકતા નથી। પછી બીજું છે, દાદીને કેવી દાળ પસંદ છે? દાદીને કેવી દાળ પસંદ છે? આપણે જોયું ને કે દાદીને ગળપણ નાખેલી દાળ પસંદ છે। ગળપણ એટલે ખાંડ અથવા ગોળ નાખેલી દાળ હોય તેવી દાદીને પસંદ છે। પછી છે, તમને કેવી દાળ ભાવે છે? તમને કેવી દાળ ભાવે? તમે તમારા વિશે લખી શકો છો, તો આપણે અહીંયા લખશું કે મને ગળપણ નાખેલી દાળ પસંદ છે। આ ઉપરાંત ક્યારેક લગ્ન પ્રસંગમાં જે દાળ બનતી હોય તે પણ મને ખૂબ જ ભાવે છે। ચાલો પછી પાના નંબર છે 41, 40 પૂરું કર્યું, પાના નંબર 41 જુઓ તમે। આપણે આગળ પ્રશ્ન જોઈએ છે ને, એનો જે એક પ્રશ્ન છે જે પાંચમા નંબરનો છે કે વાર્તામાંના કેટલા સભ્યો મકાઈ ડોડા ખાઈ શકે છે? કેમ આ વાર્તા જે આપી છે એમાં મકાઈના ડોડા કેટલા જણ ખાઈ શકે અને તે કેમ, તો શું લખો તમે? કે વાર્તામાંના ત્રણ સભ્યો, કે વિપુલ, તેની મમ્મી અને તેના મામી। કોણ? મમ્મી, મામી અને વિપુલ પોતે, આ ત્રણ જણ છે તે મકાઈના ડોડા ખાઈ શકે। પછી છે, શું ઘરડા લોકો મકાઈ ડોડા ખાઈ શકે અને કેમ, ના ખાઈ શકે તો કેમ? શું લખો તમે? કે ના, ઘરડા લોકો મકાઈ ડોડા ખાઈ શકે નહીં, કારણ કે તેમના મોટાભાગના દાંત પડી ગયા હોય છે અને થોડા હોય તે હલતા અને દુખતા હોય છે, તેથી તે મકાઈના ડોડા ના ખાઈ શકે। પછી છે, ના 4 મહિનાની મુન્ની તેની માતાના દૂધ પરાય છે, એ તેનો એકમાત્ર ખોરાક કેમ હશે? 4 મહિનાની મુન્ની એટલે નાના બાળક હોય તે તેના મમ્મીના ધાવણ ઉપર રહે છે, તો તે એનો એકમાત્ર જ ખોરાક હશે, એમ કેમ હશે? તો શું લખો તમે જવાબમાં? કે નાના બાળકોને દાંત નથી હોતા, આથી તેઓ પોતાની માતાનું દૂધ જ લે છે, તે જ એમના માટે સંપૂર્ણ ખોરાક કહેવાય છે। પછી છે, અહીંયા આપણે લખવાનું છે અહીંયા શું ખાઈ શકે અને શું ના ખાઈ શકે, જેમ કે અહીંયા બાળક લખ્યું છે, અહીંયા બાળક એવું લખ્યું છે, બાળક, યુવાન, વૃદ્ધ, તો એમાં લખ્યું છે કે બાળક છે તે શું ખાઈ શકે અને શું ના ખાઈ શકે। તમારે અહીંયા બે, શું ન ખાઈ શકે અને શું ખાઈ શકે તેવા ભાગ વિભાગ આપેલા છે, તમારે એમાં લખવાની છે વસ્તુના નામ। તો શું ખાઈ શકે તેમાં, જેમ કે દૂધ, ખીચડી અને પાતળી દાળ, દૂધ, ખીચડી અને પાતળી દાળ, આવી વસ્તુ છે તે નાના બાળક હોય તે ખાઈ શકે। શું ના ખાઈ શકે, તો કે મકાઈ, મગફળી, ભાખરી, શાક, ફળ, આવું બધું તે ખાઈ ના શકે। પછી યુવાન, યુવાન એટલે તમને ખબર જ છે નાના બાળકો યુવાન બધા કેને કહેવાય, કે જે 15 થી 20, 25, 30 વર્ષની આસપાસના હોય તેને યુવાન કહેવાય, તે વસ્તુ બધી જ ખાઈ શકે એવી કાંઈ વસ્તુ ના હોય કે તે જે ના ખાઈ શકે, એટલે એમાં શું ના ખાઈ શકે એમાં આપણે કાંઈ નથી લખવાનું, અને શું ખાઈ શકે એમાં શું લખવાનું છે, તો કે ખાવાની બધી જ વસ્તુઓ ખાઈ શકે।
पछी छे वृद्ध। वृद्ध शुं खाई सके तो के दाळ भात दूध खीचड़ी रोटली शाक आवुं बधुं ते लई सके छे। वृद्ध एटले घरडा माणसो होय ते दादा दादी। अने शुं खाई ना सके तो के मगफळी मकाई रोटलो भाखरी अने गोळ आवी वस्तु ते खाई नथी सकता कारण के तेमना दात अमुक पड़ी गया होय छे ने अमुक दुखता होय छे। पछी छे હવે આપણે અહીંયા જે ભાવતી વસ્તુ છે એનામાંથી આપણે આવું ગોળ કરવાનું છે। આમાં અમુક વસ્તુના નામ આપ્યા છે, એમાં તમને જે ભાવતી વસ્તુ હોય તેનામાંથી તમારે ગોળ કરવાનું છે। જેમ કે ભાત ઘઉં જવ ચણા મકાઈ બાજરી સાબુદાણા નાગલી, આમાંથી અમુકને આ ચણા ભાવતા હશે એટલે આપણે ચણામાંથી, ચણા એવી વસ્તુ છે કે જે બધાને ભાવે એટલે એનીમાંથી આપણે ગોળ કરીએ। પછી આ ઘઉં છે, ઘઉં તો આપણે રોજિંદો ખોરાક કહેવાય તે બધાને ભાવતો એટલે એનીમાંથી આપણે ગોળ કરીએ। પછી જેમાં ઘઉં છે એવી રીતના ભાત છે, ભાત પણ બધા રોજ જમતા હોય છે એટલે તેનીમાંથી આપણે ગોળ કરીએ। અને એક છે આ બાજરી, બાજરી પણ બાજરીના રોટલા બધા ખાય જ છે, ઘઉંની રોટલી બધા ખાય છે એટલે બધાનું તે પ્રિય ખોરાક હોય જ છે, તેની આપણે આ ગોળ કરીએ માથે। ચાલો આપણે આમ કર્યું, આમાં અમુક વસ્તુ છે કે જવ સાબુદાણા નાગલી મકાઈ તેમાં તમને ભાવતી વસ્તુ હોય તો તેની માથે તમે પણ ગોળ કરી શકો છો। મને તો આ સાબુદાણા ભાવે ખીચડી સાબુદાણાની એટલે આપણે એની માથે પણ ગોળ કરી દઈએ, હા આવી રીતના બરાબર। ચાલો હવે આપણે પાના નંબર 41 જોયું, પાના નંબર 41 જોયું આપણે, હવે આ પાના નંબર છે આપણે 42, જેમાં લખ્યું છે કે આપણો મોટાભાગનો ખોરાક વિવિધ વસ્તુઓનો બનેલો છે, કઈ વસ્તુ કઈ જગ્યાએ સરળતાથી ઉગી શકે છે તેના આધારે અલગ અલગ વસ્તુઓ વિવિધ વિસ્તારમાં ખવાય છે। આપણે અગાઉ જાણી ગયેલા વાનગીઓ કે વધારે ક્યાં જમવામાં આવે છે એ લખવાનું છે। તો જેમ કે ભાત લખ્યું છે, શું લખ્યું છે ભાત, તો આપણે ભાત વિશે શું જાણશું કે ભાત ક્યાં થાય છે, તો કે તમિલનાડુ આંધ્રપ્રદેશ ઓડિશા કેરળ પશ્ચિમ બંગાળ બિહાર દક્ષિણ અને દક્ષિણ અને પૂર્વીય મધ્યપ્રદેશના રાજ્યોમાં ભાત વધારે થાય છે। ક્યાં ભાત વધારે થાય છે તો તમને મેં બધા નામ આપ્યા, એવી રીતના તમે ઘઉં વિશે લખી શકો બાજરી વિશે લખી શકો। હવે છે આપણે સરખી વસ્તુઓ જુદા જુદા પ્રકારની વાનગી બનાવવા માટે પણ ઉપયોગ કરીએ છીએ, જેમ કે ચોખા અને ઘઉંમાંથી બનાવી શકાય તે બધી વસ્તુઓના આપણે નામ લખવાના છે, જેમ અહીંયા વચ્ચે આપ્યું છે ઘઉં અને અહીંયા આપ્યું છે ચોખા, અહીંયા આપ્યું છે ચોખા, બે અલગ અલગ ભાગ પાડેલા છે ઘઉં અને ચોખા, તો ઘઉંમાંથી શું બને તે તમારે અહીંયા લખવાનું છે। જેમ કે એક તો આપણે આ રોટલી તે ઉદાહરણ તરીકે આપ્યું છે, તો બીજું શું બને ઘઉંમાંથી ને, તો શું લખશો તમે, એક તો હલવો બને, ઘઉંના લોટનો શીરો હલવો બનાવીએ ને આપણે, પછી બીજું શું બને તો કે પૂરી બને, પછી શું બને શીરો બને ભાખરી બને, પછી આપણે ઘઉંની બનતી વસ્તુ જોઈ, હવે આપણે ચોખામાંથી શું બને તો કે ઢોસા બને ઇડલી બને ઉત્તપમ બને ખીર પાપડ ખીચું અને પુલાવ, ચોખામાંથી આ બધી વસ્તુ બની શકે છે। આ
આપણે આગળ આગળનો પ્રશ્ન જોયો કે આપણે ભાત વિશે જાણ્યું કે ભાત એટલે ચોખા, તો કે તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા આવા બધા રાજ્યોમાં વધારે ખવાય છે. તો હવે ઘઉં વિશે તમને હું એક કહી દઉં કે ઘઉં છે તે હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ, ગુજરાત, ઉત્તરપ્રદેશ વગેરે રાજ્યોમાં ઘઉં વધારે ખવાય છે. હવે આપણે ચણા વિશે જોઈએ તો કે ચણા છે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને ગુજરાતમાં ચણા વધુ ખવાય છે. સાબુદાણા ક્યાં ક્યાં ખવાય, તો કે તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ અને ગુજરાતમાં સાબુદાણા વધુ ખવાય છે. આવી રીતના આપણે અલગ અલગ દેશમાં અલગ અલગ વસ્તુ જ્યાં વધારે ખવાતી હોય તે વિશે જાણ્યું, પછી ઘઉં અને ચોખામાંથી ને બનતી વાનગી વિશે જાણ્યું. હવે આપણે છે કે આ જ રીતે વિવિધ કઠોળ, શાકભાજી, ફળ, માંસ વગેરે જુદી જુદી વસ્તુઓ જમવામાં લેવાય છે. લોકોની પસંદ અને નાપસંદ પણ અલગ હોય છે. તો ચાલો આપણે તે વિશે વાત કરીએ. આપણે આપણા વિશે વાત કરીએ કે તમને જમવામાં પસંદ અને નાપસંદ હોય તેવી ત્રણ વાનગીના આપણે નામ લખવાના છે. મેં અહીંયા લખ્યું છે તે લગભગ બધાને પસંદ હોય એના ઉપરથી આપણે લખ્યું છે, અથવા તો તમને જે પસંદ હોય તે તમે અહીંયા ત્રણ વસ્તુના નામ લખી શકો છો. જેમ કે પસંદ હોય તેની સામે આપણે શું લખશું, તો કે લાડુ, ભજીયા અને જલેબી. પછી નાપસંદ શું હોય, તો કે ખીચડી, બાજરીનો રોટલો અને શીરો. અમુક લોકોને આવું પસંદ નથી હોતું, એટલે આવી રીતના આપણે નાપસંદ અને પસંદ વસ્તુ લખવાની છે ત્રણ ત્રણ નામ. હવે અહીંયા છે વિચારોને કહો, તમારી અને તમારા મિત્રોની પસંદગી સરખી છે, તમારી અને તમારા મિત્રોની પસંદગી સરખી છે. શું લખો તમે, કે ના, મારી અને મારા મિત્રોની વાનગીની પસંદગી સરખી નથી, પરંતુ અલગ અલગ છે. કેટલાક મિત્રો મારી જેમ લાડુ અને જલેબી ભાવે તો કેટલાકને શીરો ભાવે. મારી મિત્ર બિનાને તો ભજીયા બિલકુલ ભાવતા નથી. તમારી અને તમારા કુટુંબના સભ્યોની પસંદગી સરખી છે, કુટુંબના સભ્યોની તમારી પસંદગી સરખી છે. શું લખો તમે, કે ના, મારી અને મારા કુટુંબના સભ્યોની વાનગીની પસંદ સરખી નથી. આવી રીતના આપણે આ પાના નંબર 42 પૂરું કર્યું. હવે આપણે આ પાના નંબર જે 43 છે તે આપણે આગળના લેક્ચરમાં જોશું. તો નમસ્તે બાળમિત્રો.